खोडियार मंदिर में मात्र भावनगर नहीं परंतु अनेक राज्यों माथी लोको अहिया दर्शनार्थे आवे छे। राज्य माथी पण केटलाक लोको संघ लईने चालीने मां खोडियारना शरणमां आवी जाय छे। परंतु मंदिरे आव्या बाद माताजीना भक्तोनी सुरक्षा मात्र माताजीना पर आधार रहे छे, कारण के ट्रस्ट द्वारा मात्र रडिया खडिया चार पांच सिक्युरिटी गार्ड राखवामां आव्या छे, तो रविवारना दिवसे मात्र पोलीस हाजरी आपे छे। आतंकीओ पकड़ाया बाद कोई सुरक्षा सरकार तरफथी आपवामां आवी नथी। सीसीटीवी कैमरा सिक्युरिटी गार्ड ने सतर्क रहेवा ट्रस्ट द्वारा सूचना આપવામાં આવી છે। ટ્રસ્ટનું કહેવું છે કે સરકારે સુરક્ષા પૂરી પાડવી જોઈએ, માતાજીના દર્શન માટે સુરક્ષા વધારી દેવી જોઈએ। મંદિરને ચારે તરફ ડુંગર વિસ્તાર છે, બાકી ખુલ્લું રેડું પણ છે। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુલ 20 જેટલા સિક્યુરિટી ગાર્ડ પર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, છતાં પણ પોલીસ વાર તહેવારે પેટ્રોલિંગ કરતી હોય છે। ભાવનગરમાં જો સુરક્ષાની વાત કરીએ તો ભાવનગરમાં આવેલ ખોડિયાર મંદિર, લોકનાથ, વિવિધ સ્થળો ઉપર જે મંદિરો, નાના મોટા મંદિરો આવેલા છે તે જગ્યા ઉપર પૂનમના મેળાઓ વગેરે મેળાઓ તેમજ શિવરાત્રિ તેમજ ખોડિયાર મંદિર જે આવેલું છે, શનિ મંગળવાર શનિવાર રવિવાર જ્યારે પબ્લિકનો ઘસારો રહેતો હોય છે આવા સમયે જે તે પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, તેમજ ખોડિયાર મંદિર ઉપર તેમની જ પોતાની 20 જેટલી સિક્યુરિટી નેશનલ સિક્યુરિટી કરીને જે આવેલી છે તે પોતાની સિક્યુરિટી 20 જેટલા ગાર્ડ રાખવામાં આવે છે। ભાવનગરના ખોડિયાર મંદિરમાં આવતા હજારો યાત્રિકોની સુરક્ષાનો પ્રશ્ન હોવા છતાં શહેરમાંથી પક્ષમાં ઉચ્ચ સ્થાન પામેલા અને કેન્દ્ર સરકારમાં મંત્રી અને સંસદીય સચિવ સુધીનો પદ મેળવેલા એક પણ નેતા કે મંત્રીને ખોડિયાર મંદિરની સુરક્ષા કે દર્શનાર્થીની ચિંતા નથી, જેના પગલે આજે ખોડિયાર મંદિરમાં કોઈ પણ વ્યક્તિ આસાનીથી આવીને જતો રહે છે, જ્યારે આતંકીનું કેન્દ્ર ભાવનગર બન્યું છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર।